તાલુકાના દાણ મહુડી અને રતનપુર દૂધ મંડળી પર ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ. આજના પાવન અને પવિત્ર દિવસે ધી રતનપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અહીં વિવિધ ગામોના સેક્રેટરીશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અમારા સુપરવાઇઝરશ્રી નીરવભાઈ અને ઉપસ્થિત ગ્રામજનો, આજના આ પાવન અને પવિત્ર દિવસે આપણે સમગ્ર આપણે દેશનું આજના પાવન પવિત્ર દિવસોની અંદર સફાઈ અભિયાનનું મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ દિવસ નિમિત્તે સમગ્ર ભારતની અંદર સફાઈ અભિયાનનું કામ ચાલે, આપણે શુદ્ધ અને પવિત્ર અને ચોખ્ખા રહીએ અને આપણા શેરી રસ્તાઓ સ્વચ્છ અને ચોખ્ખા રાખવાનો સતત પ્રયત્નશીલ રહીએ અને આજના પવિત્ર દિવસે આપણે બધા સાથે મળીને કટિબંધ થઈએ, ગામને સ્વચ્છ રાખીએ, ચોખ્ખું રાખીએ અને એના માટે સતત ને સતત આપણે પ્રયત્નશીલ રહીએ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આજના આ પાવન પવિત્ર દિવસે તમામ દેશવાસીઓને આહવાન કર્યું છે. આજના પાવન પવિત્ર દિવસોની અંદર દેશ આપણો સ્વચ્છ, ચોખ્ખો અને નિરોગી રહે તે માટે સતત આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી સતત કટિબંધ છે. તે બદલ હું સાહેબ વડાપ્રધાન સાહેબ શ્રીનો હું અભિનંદન આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. ગામજનોનો ખૂબ ખૂબ આભાર. આજે મને ભૂખ્યા હતો ગાંધી જયંતિના નિમિત્તે અને આજે 2 ઓક્ટોબર 1869 ગાંધીબાપુનો જન્મ થયો હતો સૌરાષ્ટ્રના પોરબંદરમાં અને આજે રાષ્ટ્રપતિ તરીકે ગાંધીબાપુનું આપણે અત્યારે એમને ઓળખીએ છીએ. તેમને આપણા દેશ માટે ઘણું બધું કાર્ય કર્યું આઝાદી કરવા માટે અને તેમને 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ કર્યો હતો. તેથી તે આપણે અત્યારે એને નિમિત્તે આ સ્વચ્છતા અભિયાન ચાલુ છે. ખૂબ ખૂબ આભાર. દાનોડી ગામની અંદર 2 ઓક્ટોબર ગુજરાતી કહેવાય કે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. આ જન્મદિવસ નિમિત્તે અમારી દાનોડી મંડળી અંદર સ્વચ્છતા અભિયાનની અંદર એકદમ સરસ મજાનો ઉજવાયો છે અને મંડળીની અંદર પણ એકદમ ચોખ્ખાઈપૂર્વક અમે રાખીએ છીએ અને તે બદલ અમારા સાહેબથી પણ આવી અને અમારી મંડળીની અંદર તપાસ કરતા એમને સરસ દેખાવ લાગતા એ પણ ખૂબ ખુશ થયેલ છે અને એ બદલ અમારા ગામજનો પણ સરસ રીતે અમને એકબીજાને આભાર આપે છે અને ટેકો આપીને સર્વને અનામત કરે છે. સોલાર અપનાવો, વીજ બિલ બચાવો. સરકાર તરફથી 40% સબસિડી. સોલાર રૂફટોપ સિસ્ટમ ઘર, હોસ્પિટલ, હોસ્ટેલ, હોટલ, કોલેજ, શોરૂમ, ફેક્ટરી, કારખાના, વુડન મિલની છત પર લગાવી શકાય છે. કોમર્શિયલ પ્લાન્ટના સ્પેશિયાલિસ્ટ. વધુ વિગત માટે સંપર્ક કરો ગુલામભાઈ સમા, રિટાયર્ડ લેન્ડ ઇન્સ્પેક્ટર, PGVCL.